नमस्ते बच्चों, हिंदी में हम पाठ 15 खरगोश और हाथी का अभ्यास कर रहे हैं, जिसमें पिछले वीडियो में हमने थोड़े सवाल जवाब देखे। आज हम बाकी बचे सवाल जवाब देखेंगे। तो आज आपने स्वाध्याय ना प्रश्न भणीशु। प्रश्न एक, प्रश्नों के उत्तर दीजिए। तो बाळको, आपणे आ पाठ भणी ગયા છીએ અને આ પ્રશ્નો જે છે તે પાઠમાંથી જ પૂછેલા પ્રશ્નો છે, તો તમને બધાને આવડશે। પહેલો પ્રશ્ન જોઈએ, ખરગોશો કે બિલ કહાં થે? ખરગોશો કે બિલ સરોવર કે કિનારે, ગીલી જમીન કે અંદર થે? ગીલી જમીન એટલે કેવી જમીન? એટલે ભીની જમીન। બીજો પ્રશ્ન જોઈએ, खरगोशो का सरदार क्या बोला? याद छे ने, हाथीओ ने भगाड़वा माटे केवी युक्ति करी हती? तो त्यारे खरगोशो ना सरदारे आगळ आवीने हाथीओ ने शुं कह्युं हतुं? उन्होंने कह्युं हतुं, हम चांद के भांजे है, मामा रोज सरोवर में हमसे मिलने आते है, वे आपसे नाराज है। प्रश्न त्रण, पूर्णमासी का चांद कैसा है? पूर्णमासी का चांद गोल है। प्रश्न चार, तालाब में क्या दिखाई दे रहा है? तालाब में चांद दिखाई दे रहा है, वह लहरों के साथ साथ ऊपर नीचे हो रहा है। प्रश्न पांच, चंदा मामा से माफी कौन मांग रहा है? हाथियों का सरदार चंदा मामा से माफी मांग रहा है। प्रश्न दो, मातृभाषा में अनुवाद कीजिए। अपनी मातृभाषा कई छे? गुजराती। तो अही आपेला हिंदी वाक्यों ने अपने गुजराती मा फेरवाना छे। जेमा पहलू वाक्य छे, सरोवर के किनारे गीली जमीन थी। तो सरोवर नो गुजराती शू थशे? सरोवर। किनारे नू किनारे, गीली एटले भीनी अने जमीन एटले जमीन। तो वाक्य थसे, सरोवर ना किनारे भीनी जमीन हती। बीजू, हम चांद के भांजे है, भांजे एटले भाणेज। तो वाक्य नू गुजराती शू थसे? अमे ચંદ્રના ભાણે જ છીએ। ત્રીજું વાક્ય, હાથીઓ કે ઝુંડ મેં કુછ શરારતી હાથી થે। તો બાળકો, ઝુંડ એટલે ટોળું, શરારતી એટલે તોફાની, કુછ એટલે કેટલાક અથવા તો થોડાક એવું પણ કહી શકાય। તો ગુજરાતી શું થશે? હાથીઓના ટોળામાં કેટલાક તોફાની હાથી હતા। અહીં થે એવું હોય તો હતા આવશે, અને હે એવું હોય તો છે અથવા છીએ। ચોથું, ખરગોશો કે સરદારને એક ઉપાય સોચા। ખરગોશ એટલે સસલું, સરદાર એટલે જે મુખ્ય હોય તે, જેને શું કહેવાય? આગેવાન। ઉપાય એટલે ઉપાય, સોચા એટલે વિચાર્યો। તો વાક્યનું ગુજરાતી થશે, સસલાના આગેવાને એક ઉપાય વિચાર્યો। આમ બાળકો, જો તમને હિન્દી શબ્દોનું ગુજરાતી આવડતું હશે તો વાક્યને પણ ફેરવતા આવડી જાય। પ્રશ્ન તીસરા, સંદર્ભ પુસ્તક પઢકર પતા કરો ઓર લિખો કે પૂર્ણમાસી કબ હોતી હૈ ઓર અમાવસ્યા કબ। તો બાળકો, પૂર્ણમાસી એટલે પૂનમ અને અમાવસ્યા એટલે અમાસ। તમે જાણો છો ને બધા કે પૂનમના દિવસે ચાંદા મામા આખા દેખાય છે, એટલે ગોળ ગોળ દેખાય છે, અને અમાસના દિવસે ચાંદા મામા દેખાય છે
चंद्र देखाई छे आकाश मा? नथी देखातो। तो आवु क्यारे थाई छे? तो एनी आजे आपणे थोड़ी चर्चा करीए। तो बाळको, ज्यारे चंद्र छे ते अपनी पृथ्वीना पड़छायामा आवी जाय छे अने पृथ्वी पर रहता लोकोने ते देखातो नथी, त्यारे आपणे तेने शुं कहीए छीए? अमास। એનો અર્થ એવો નથી કે ચંદ્ર છે તે ગાયબ થઈ જાય છે, માત્ર પૃથ્વીના પડછાયામાં આવી જાય છે। પડછાયાનો રંગ કેવો હોય? કાળો હોય, તેથી આપણને ત્યાં કંઈ દેખાતું નથી, એટલા માટે આપણે તેને અમાસ કહીએ છીએ। પરંતુ ત્યાં ચંદ્ર તો હોય જ છે। તેવી જ રીતે ચંદ્ર જ્યારે પૃથ્વીના પડછાયામાંથી બહાર નીકળી જાય છે ત્યારે આપણે તેને આખો જોઈ શકીએ છીએ, સંપૂર્ણપણે ગોળ હોય છે તે, અને તે દિવસને આપણે કહીએ છીએ પૂર્ણિમા। પૂર્ણિમા એટલે જ પૂનમ। ચંદ્ર સીધો આખો ગાયબ થઈ જતો કે પછી આખો દેખાતો નથી, તે ધીરે ધીરે જેમ પડછાયો ઓછો થાય છે તેમ ધીરે ધીરે વધતો જાય છે અને તેવી જ રીતે ધીરે ધીરે ઘટતો જાય છે, અને તેને જ આપણે શું કહીએ છીએ? ચંદ્રની કળાઓ। હા, પણ બાળકો ખાસ યાદ રાખજો કે ચંદ્ર કપાઈ જાય છે અને પાછો સરખો થઈ જાય છે અને પછી પાછો કપાઈ જાય છે, એવું હોતું નથી। ચંદ્ર તો જેમ છે તેમ આખે આખો જ રહે છે, માત્ર આપણને તે પૃથ્વીના પડછાયાને લીધે દેખાતો નથી। જ્યારે જ્યારે તેના પર જેટલો જેટલો પૃથ્વીનો પડછાયો આવે છે તેટલો તેટલો તે આપણને દેખાતો નથી, બાકીનો ભાગ આપણે જોઈ શકીએ છીએ। અને હા, જો કેલેન્ડરની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણા જે ભારતીય મહિના છે તેમાં બે પક્ષ આવેલા હોય છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ। તો જ્યારે શુક્લ પક્ષનો 15મો દિવસ હોય ત્યારે પૂનમ એટલે કે પૂર્ણમાસી આવે છે, અને કૃષ્ણ પક્ષનો 15મો દિવસ હોય ત્યારે અમાસ એટલે કે અમાવસ્યા હોય છે। બાળકો, આમ ચંદ્રની કળા વિશે આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે। હજી તો જો આપણે ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તો ખૂબ જ સરસ મજાની સ્ટોરી પણ છે। જ્યારે ચંદ્રને શ્રાપ લાગે છે અને તે સંપૂર્ણ દેખાતો બંધ થઈ જાય છે ત્યારે શંકર ભગવાન તેમને વરદાન આપે છે અને ત્યાર પછી આવી રીતે કળાઓ થાય છે। આ સ્ટોરી તમે તમારા દાદા દાદીને અથવા તો મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો, અથવા નેટ પરથી સર્ચ કરીને પણ જાણી શકો છો। તમે જરૂરથી જાણજો, તમને ખૂબ જ મજા આવશે। સ્વાધ્યાયના પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે। હવે આપણે યોગ્યતા વિસ્તારની થોડી ચર્ચા કરીએ જેને તમારે નોટબુકમાં લખવાનું નથી। પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તકો મેં સે કહાનિયા પઢકર પ્રાર્થના કાર્યક્રમ મેં યા કક્ષા મેં કહીએ। તો બાળકો, જેમ મેં કહ્યું કે ચંદ્રની કળાવાળી સ્ટોરી તમે સાંભળજો, તો અત્યારે તો લાઇબ્રેરીમાં તમે નહીં જઈ શકો, પરંતુ તમે નેટ પરથી અથવા તો ઘરના મોટા સભ્યોની મદદ લઈને આવી સરસ મજાની સ્ટોરીઓ સાંભળી શકો છો। પઢીએ ઓર સમજીએ, સમજદારી સે બડે સે બડા કાર્ય હો સકતા હૈ, એટલે કે જો આપણે સમજદાર હોઈશું તો ગમે તેટલું અઘરું કામ હોય તો પણ આપણે કરી શકીશું। દૂસરો કો તકલીફ હો એસે કાર્ય હમે નહીં કરના ચાહીએ। બાળકો, એટલે આપણે ગમે તે કામ કરીએ, આપણા કામથી ક્યારેય બીજા લોકોને તકલીફ થવી જોઈએ નહીં, કોઈને તકલીફ થાય એવું કામ આપણે ક્યારેય પણ કરવું જોઈએ નહીં। જલ્દબાજી સે કાર્ય સફળ નહીં હોતે, ધીરજ સે કાર્ય સફળ હોતે હૈ, એટલે કે જલ્દબાજી એટલે ઉતાવળ, ધીરજ એટલે શાંતિ, ધીરજ।
તો આપણે જેટલી ઉતાવળથી કામ કરવાનો પ્રયત્ન કરીશું તો તે કામ થશે નહીં. આપણે આપણું મગજ સ્થિર રાખી શાંતિપૂર્ણ જો કામ કરીશું તો આપણે જરૂરથી સફળ થઈશું. તો બાળકો, આવા સારા વિચારોને માત્ર વાંચવાના જ નથી, આપણા જીવનમાં ઉતારવાના પણ છે. તો યહાં પર યે પાઠ પૂર્ણ હોતા હૈ. આપકો પાઠ કા અચ્છે સે વાંચન કરના હૈ ઓર અપની નોટબુક મે સવાલ જવાબ લિખના હૈ. ફિર મિલેંગે હમ અગલે પાઠ કે સાથ. તબ તક કે લિયે બાય બાય.